અમદાવાદમાં વ્હાઇટ ટોપિંગ રોડ બન્યા બાદ તોડી પાડવામાં આવ્યો. ગોમતીપુર પોલીસ સ્ટેશન નજીક આ રોડ તોડી પડાયો છે. રોડને લઈ સ્થાનિક કોર્પોરેટર ઇકબાલ શેખ દ્વારા આરોપ લગાવવામાં આવ્યા છે. 2 કરોડના ખર્ચે તૈયાર કરાયેલો આ રોડ માત્ર 2 મહિનામાં જ તોડી નાખવામાં આવ્યો. ફાયર બ્રિગેડના વાહનોને નીકાળવામાં હાલાકી પડે છે તેવું ઇકબાલ શેખનું કહેવું છે. ફાયર સ્ટેશન બહાર પુરાણ કરી દેવામાં આવ્યું હતું. રોડ બનતો હોય ત્યારે કોઈ સુપરવિઝન માટે નથી આવતું. 18 મીટરના બદલે માત્ર 15 મીટરનો રોડ બનાવી દેવાયો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. આ મામલે જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ચડવાણ અને એરંડો પ્રધાન જેવી સ્થિતિ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં થઈ છે. શહેરમાં અનેક જગ્યાઓ ઉપર વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવામાં આવ્યા છે, પરંતુ એક પણ રોડ એવો નથી કે જે બનાવ્યા પછી ના તોડવામાં આવ્યો હોય. આ દ્રશ્યો જે દેખાઈ રહ્યા છે ગોમતીપુર વિસ્તારના છે. પોલીસ સ્ટેશનથી ફાયર સ્ટેશન છે તે તરફ જતો આ માર્ગ છે, અને ત્યાં વ્હાઇટ ટોપિંગ રોડ બનાવ્યો અને ત્યારબાદ આ રોડ છે તેને તોડવામાં આવ્યો. હજુ તો ત્યારે થાય છે કે ફાયર સ્ટેશન અહીં છે અને ફાયર સ્ટેશનને ઇમરજન્સી કોલ આવતા હોય છે. એવા સમયે કઈ રીતે ઇમરજન્સીમાં અહીંથી ગાડી પસાર થાય તે પણ એક સવાલ છે. ગોમતીપુર વોર્ડમાં ગોમતીપુર પોલીસ સ્ટેશનથી લઈને વીર ભગતસિંહ હોલ સુધી વ્હાઇટ ટોપિક રોડ બનાવી રહ્યા છે. માત્ર 2 કરોડ 57 લાખ રૂપિયાના ખર્ચેથી આ રોડ બની રહ્યું છે. વાત એ છે કે જે રોડ બનાવવાની જે ક્વોલિટી છે એને મેન્ટેન થતી નથી. જે એજન્સીને કામ આપવામાં આવ્યું છે 1 વર્ષનો એમનું સમયમર્યાદા હતી એ પણ પૂરી થઈ ગઈ છે. વરસાદની સિઝન ચાલુ થઈ ગઈ છે અને રોડની ઉપર આપ જુઓ તો 4 થી 5 જગ્યા સિમેન્ટના પોપડા ઉખડી ગયા છે. અને રોડ બની ગયા પછી રોડ આજે કમિશનર સાહેબનું સર્ક્યુલર હોય, આ તો વ્હાઇટ ટોપિંગ રોડ છે, સિમેન્ટનો રોડ છે, જે સાદો રોડ હોય એ પણ બની ગયા પછી 4 વર્ષ સુધી એને ખોદવાનું ના હોય, પણ અહીં તો બન્યાના 2 મહિના પછી યુટિલિટીના બહાને ફરીથી તોડવામાં આવ્યું છે. એ રોડ અને સુસંગત બેસતો નથી. 1 થી 1.5 ફૂટ રોડ ઊંચું છે અને આ ભાગ નીચું છે, એના કારણે ગાડી જઈ શકતી નથી. ને જો સ્પીડમાં જવાનું પ્રયત્ન કરે તો ગાડી પલટી ખાઈ જાય. તો ગઈકાલે પેલું જે રોડાના ભૂકી હોય એ નાખવામાં આવ્યું છે કે અમદાવાદ શહેરની અંદર જ્યાં જ્યાં વ્હાઇટ ટોપિંગ રોડ બન્યા છે, આપ જોધપુર જોઈ લો, સેટેલાઇટ જોઈ લો, મેમનગર જોઈ લો, દરેક જગ્યાએ આ જ કન્ડિશનનું ઉત્પન્ન થઈ છે. તો જવાબદાર પદાધિકારીઓ સામે પણ એક્શન લેવા જોઈએ અને જે કોન્ટ્રાક્ટર હોય મિલીભગતથી આ કામ, કેમ કે એક વખત કોન્ટ્રાક્ટરને કામ આપ્યા પછી કોઈ અધિકારી જોવા આવતા જ નથી. થર્ડ પાર્ટીને એમને એજન્સીના પૈસા મળી ગયા એ કોઈ જોવા આવતા નથી. જો જોવા આવતા હોય, ક્વોલિફાઈડ આવતા, તો આવું કામ જ ના થાય. તો ભૂતકાળમાં પણ અનેક કિસ્સા એવા સામે આવ્યા છે કે જ્યાં વ્હાઇટ ટોપિંગ રોડ બન્યા બાદ તે તૂટી ગયો અથવા તો તેને યુટિલિટીના નામે તોડી નાખવામાં આવ્યો, પરંતુ કોઈ પણ કોન્ટ્રાક્ટર અથવા તો અધિકારી સામે યોગ્ય પગલાં નથી લેવામાં આવતા અને તેના કારણે જ જે નવા રોડ બની રહ્યા છે ને ત્યાં પણ આ જ પ્રકારની સ્થિતિ ઉત્પન્ન તેમના દ્વારા કરવામાં આવી રહી છે. કેમેરામેન ઉપેન્દ્ર ત્રિવેદી સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.